આવતી કાલે કદાચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે તેમ છે, ત્યારે વડોદરા શહેર જિલ્લામાં રાજકીય સમીકરણો બદલાતા જોવા મળી રહ્યા છે. વાત કરવામાં આવે તો વડોદરા શહેરના વોર્ડ નંબર 9ના પૂર્વ RSPના કાઉન્સિલર અને સાથે RSP ગુજરાતભરના અધ્યક્ષ રાજેશ આયરે પોતાની પેનલ સાથે ભાજપમાં જોડાઈ ગયા છે. તેમના દ્વારા ભાજપનો ખેસ ધારણ કરવામાં આવ્યો છે. ખાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રેસ કોન્ફરન્સ કરાવવામાં આવી હતી. RSP અધ્યક્ષ રાજેશ આયરે જે વિકાસના કામો કરવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે, વોર્ડ નંબર 9ના પૂર્વ કાઉન્સિલર અને RSP અધ્યક્ષ એવા રાજેશ આયરે તેમની સાથે પૂર્ણિમાબેન આયરે અને હિમલતાબેન ગોરે જે પણ કાઉન્સિલરો છે તેઓ પણ હાલમાં ભાજપમાં જોડાયા છે. તેમના દ્વારા કેસરિયો ધારણ કરાયો છે. ડૉક્ટર વિજય શાહ જે ભાજપના શહેર પ્રમુખ છે તેમની સાથે ભાજપના મહામંત્રી સુનિલભાઈ સોલંકી તમામની અધ્યક્ષતામાં આજે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. હાલમાં પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે RSPની વડોદરા શહેરની પોતાની તમામ ટીમ સાથે ભાજપમાં જોડાઈ ગયા છે. વડોદરાથી વિશાલ બારોટનો રિપોર્ટ. ગુજરાત રાજ્યના અને ગુજરાતના ખાસ કરીને અમારા ગુજરાતના પ્રમુખ એવા સીઆર પાટીલ સાહેબ, વડોદરા શહેરના અધ્યક્ષ અમારા વિજયભાઈ શાહ, અમારા સુનિલભાઈ શાહ, સુનિલભાઈ સોલંકી અને ખાસ કરીને જે સમગ્ર પ્રદેશની અંદર અમારા મહામંત્રી છે એવા ભાર્ગવભાઈ ભટ્ટ, સાથે સાથે ભીખુભાઈ કલસાણીયા સાહેબ, આ સૌ લોકોએ આશીર્વાદ અને માર્ગદર્શન છેલ્લા 9 વર્ષોથી મને મળતા ગયા છે અને આશીર્વાદ પણ હતા અને આવનારા સમયમાં પણ રહેશે. ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી પણ હતો અને મારા હૃદયમાં ભારતીય જનતા પાર્ટી છે અને રહેશે. આપ સૌ લોકોને ખબર છે કે વિધાનસભાની ચૂંટણી હોય કે કોઈ પણ લોકસભાની ચૂંટણી હોય, પણ મારું ટાર્ગેટ ફક્ત ને ફક્ત મારા વોર્ડ કે મારા વિસ્તારના લોકોને, મારી પ્રજાએ મારા પર ખૂબ ભરોસો, કારણ કે મારા વિસ્તારની અંદર અમારા ધારાસભ્ય સાહેબ જીતુભાઈ સુકરિયા સાહેબ, સાથે સાથે આ વોર્ડના વોર્ડ નંબર 9, 8, 9, 10ના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મારી સાથે વર્ષોથી સાથે છે. આવનારા દિવસોની અંદર પણ અમે લોકો સાથે જ રહેવાના છે અને ખૂબ જંગી બહુમતીથી વડોદરા શહેરના અધ્યક્ષ અમારા વિજયભાઈનું જે સપનું છે કે 76 સીટ આ વડોદરા શહેરની અંદર જે જીતાડવાની છે, આ વડોદરા શહેરની અંદર જે એક સપનું છે અને એની અંદર દર વખતે કંઈ ને કંઈ વિષયો ના થાય પણ ફક્ત ને ફક્ત વિકાસના કામો થાય. હું ભારતીય જનતા પાર્ટી સાથે પણ હતો અને ભારતીય જનતા પાર્ટી એવા લોકોને સ્વીકારે છે કે પ્રજાની અંદર કામ કરતા હોય, પ્રજાની અંદર હંમેશા રહ્યા, ખૂબ મહેનત કરી આજે અમે જે જોડાઈ રહ્યા છે એ પ્રજાના બલબૂતા પર, કે પ્રજાએ અમને જીતાડેલા, પ્રજાએ અમને જોયા, અમારું કામ જોયું અને અમારું જે કામ આજે ભારતીય જનતા પાર્ટીના સૌ માર્ગદર્શક અને સૌ અમારા વડીલોએ જોયું અને જેના સંદર્ભમાં આજે અમારી ઘર વાપસી જ છે અને જેના સંદર્ભમાં આજે અમે ભારતીય જનતા પાર્ટીની આખી સમગ્ર ટીમ, એ ગુજરાતની ટીમ હશે કે વડોદરા શહેરની ટીમ છે, એ લોકોને નતમસ્તક અમે નમન કરીએ છીએ. આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના જે વિકાસના કામો થઈ રહ્યા છે અને જે બાકી પડતા અમારા વોર્ડના જે પણ કામો છે એ કામોની અંદર પણ અમે આના કરતાં વધુ વેગે જઈશું. મારી સાથે અમારા સાથી કોર્પોરેટર એવા હેમલતાબેન ગોર, પૂર્ણિમાબેન આયરે, મારી સમગ્ર ટીમ હંમેશા એમના હૃદયમાં ભારતીય જનતા પાર્ટી જ હતું. લોકોને એક જ હતું કે રાજેશભાઈ ક્યારે પણ કોઈ બીજા પક્ષમાં ક્યારે જઈ નહીં, મરતે દમ તક નહીં જાય, એ લડશે તો બી આમ કાં તો પછી લડશે તો જશે તો ભારતીય જનતા પાર્ટીમાં જશે, એ દરેકને વિશ્વાસ હતો અને દરેકની એક આશા હતી કે હું જાઉં તો ભારતીય જનતા પાર્ટીમાં જાઉં અને બધા જાણતા હતા
કે મારું લોહીમાં વહે તો એ કંઈ પણ ના જાય, સીધું ભારતીય જનતા પાર્ટી પાસે જ જાય. અને આજે મને ખૂબ આનંદ થાય છે કે ગુજરાત સરકારની, ગુજરાતના તમામે તમામ અમારા જે માર્ગદર્શકો છે, અમારા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, સાથે સાથે ભાર્ગવભાઈ, ભીખુભાઈ, અમારા વિજયભાઈ, સુનિલભાઈ અને અમારા રાકેશભાઈ, જસવંતભાઈ, સમગ્ર ટીમ, અહીંના અમારા સાંસદ રંજનબેન ભટ્ટ, અમારા ધારાસભ્ય જીતુભાઈ સુકરિયા, એમની અમારી વોર્ડ નંબર 8, 9, 10ની સમગ્ર ટીમ, સાથે સાથે પૂર્વ અમારા બધા જ સાંસદો, પૂર્વ અમારા મેયર, બધા જ મેયરો, અમારા બાળુભાઈ શુક્લા, અમારા સૌ લોકોના હૃદયમાં અમે હતા. અને આજે અમને આનંદ થાય છે કે અમને કોઈ પણ સંકોચ વગર, અમને કોઈ પણ એવું નથી થતું, કારણ કે આ મારું જ ઘર હતું અને ઘરની અંદર એક વાસ્તે ગાસ્તે એક આનંદભેર હું મારા ઘરમાં આવ્યો છું. ભગવાનને પ્રાર્થના કરું કે એવી શક્તિ આપે કે લોકોના કામો ખૂબ ભરપેટ, લોકોએ મારા પર ખૂબ ભરોસો અને વિશ્વાસ કરેલો, આ મારા બધા જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી સાથે આજે જોડાઈ ગયા છે. આવનારા દિવસોમાં ડબલ તાકાત કરતાં વધારે અમે લોકોનું ડબલ કામ કરીશું, કારણ કે લોકો કામ બોલે છે અને કામ કરનારા લોકોને પસંદ કરે છે. અને ભારતીય જનતા પાર્ટીએ મારા કામને પસંદ કર્યો અને ભારતીય જનતા પાર્ટી હંમેશા કામ કરતી પાર્ટી છે, એટલે કામને સ્વીકાર્યું છે. આજે આ કામને સ્વીકાર્યું છે એ બદલ હું નતમસ્તક સમગ્ર ટીમને, સમગ્ર ભારતીય જનતા પાર્ટી પ્રદેશ હશે કે શહેરના હશે કે કોઈ પણ, સૌ લોકોને અમે આભાર માનીએ છીએ. વંદે માતરમ, ભારત માતા કી જય.